इजरायले पानीना अभाव वच्चे पण केवी रीते कृषि क्षेत्र आगळ वधी शकाय एने उत्तम उदाहरण दुनिया सामे प्रस्तुत कर्यु छे। इजरायले जे क्षेत्रों में ध्यान केन्द्रित कर्यु त्यां अप्रतिम सिद्धियों प्राप्त करी छे। अने आजे आपणे जे इजरायल जईए ज्यां एमणे पाणीना उपयोगनी वैज्ञानिक पद्धतिओ अपनावी छे ए विस्तार अने ज्यां हजु आ व्यवस्था पहोंचवानी बाकी छे ए विस्तार जोईए तो आपणने लागे कि ज्यां हजु थवानुं बाकी छे आखो रण प्रदेश छे अने ज्यां थयुं छे त्यां रण ने केवुं लीलूछम बनावी दीधुं छे ए आपणने जोवा मळे छे। अनेक नवा प्रयोगों कर्या छे अने साथे साथे जीवन में आ बाबतो केवी रीते प्रवेशे एना माटे केवा मूल्योनु जतन कर्युं छे एमना राष्ट्रना वडा जेने इजरायलना राष्ट्रपिता तरीके गणवामां आवे जेमणे इजरायलना नियंता तरीके जेम आपणे त्यां महात्मा गांधीए भूमिका भजवी एवी एमणे त्यां भजवी हुं एनुं निवासस्थान जोवा गयो। समृद्ध થયેલા ઇઝરાયલમાં એમનું નિવાસસ્થાન નહોતું જે રણ પ્રદેશ હતો ત્યાં એક આશ્રમ જેવું રચના કરીને ત્યાં રહેતા હતા અને એમનો જે બેડરૂમ હતો એ બેડરૂમમાં એમને સામે મહાત્મા ગાંધીનો ફોટો રાખ્યો એમના સ્વર્ગવાસ પછી ત્યાં એમની સમાધિ બનેલી છે। स्वाभाविक रीते हूँ ये देश नो मेहमान हतो तेनी समाधि गयो आपणे एनी परंपरा प्रमाणे आपणे एम लागे के समाधि पर फूल चढ़ावाना छे पण त्यां समाधि पर फूल चढ़ावानो प्रतिबंध छे। त्यां एक बास्केट में पथरा पड़ा होय तमारे पत्थर उठावानो अने ए चढ़ावानो माथू नमावानो सांज पड़े बजा जेटला पत्थर पड़ा हुआ पाछा भेगा करीने बास्केट में मूकी दे एक पण फूल बगड़वा नहीं देता एने जीवन में कृषि नु महात्मा केटलू छे एने एमणे एना जीवन में उतार्यु। मित्रों गुजरात नी अंदर 1960 थी गुजरात एनी विकास यात्रा चालू करी अने आपणे एक एवा ऊंधा पाटे चढ़ी गया खेडूतोने एवा एक ऊंधा पाटे लई गया अने खेडूतोना मगजमां फिट करी दीधुं के वीजळी वगर खेती थाय ज नहीं अने एना कारणे बधा खेडूतो कायम माटे वीजळी अंगे लड़ाई ज लड़्या करता होय वीजळी माटे आंदोलनो चालता होय वीजळी माटे सरकार जोड़े संघर्ष चालतो होय अने सरकार पण जाने खेडूतों ने वीजळी आपे एटले जाने मोटू काम करी दीधुं होय एवुं मानीने चालती एक एवो खोटो रस्तो पकड़ाई गयो हतो। एवा वीजळीना तार खेडूतोए पकड़ी लीधा हता के एने एमांथी करंट लागवा सिवाय कांई बच्युं नहोतुं। आपणे जवाबदारी लीधी मुख्यमंत्री तरीके आव्यो हुं गुजरातने जिल्ले जिल्ले फर्यो खेडूतोने हाथ जोड़ीने विनंती करी કે તમારી સમસ્યાનું સમાધાન વીજળી નથી વીજળીનો કરંટ તમારી જિંદગી ઉજાગર કરશે એની તો ગેરંટી નથી પણ કોક વાર જીવલે પુરોવાર થશે એની તો સંભાવના પડી છે। ખેડૂતને વીજળી નહીં ખેડૂતને પાણી અને જો ખેડૂતને પાણી મળે તો એને વીજળીની કોઈ સાડાબાજી નથી
અને તેથી મેં ગયા 10 વર્ષ ખેડૂતને વીજળીની મગજમારીમાંથી બહાર કાઢ્યો અને પાણીમાં પરોવ્યો એનું ધ્યાન કેન્દ્રિત કર્યું પાણીમાં અને મારે ગર્વ સાથે કહેવું છે કે ગુજરાતનો ખેડૂત એણે પાણીની વાતને માથે ચડાવી પાણીના મહાત્મ્યને સમજ્યું અને ગુજરાતના આખા જીવનમાં પાણી બચાવ વરસાદ તો એક એક ટીપું બચાવ એના માટે જન આંદોલન ઉભું થયું ગુજરાતે 6 લાખ જેટલા નાના મોટા વરસાદમાં પાણી બચાવવા માટે સ્ટ્રક્ચર ઉભા કર્યા ક્યાંક ગોરીબાંધ ક્યાંક ખેત તલાવડી ક્યાંક ટેરેસ તલાવડી ક્યાંક બંધ ક્યાંક નદીઓમાં મોટા બંધ અનેક નાના મોટા પ્રયાસો કર્યા ક્યાંક નાની તલાવડી ક્યાંક મોટી તલાવડી અને જ્યાં પાણી રોકી શકાય એ રોકવા માટેનું અભિયાન ચલાવ્યું અને એનું પરિણામ શું આવ્યું આખા હિન્દુસ્તાનમાં પાણીના વોટર ટેબલ નીચે જઈ રહ્યા છે જમીનમાં પાણી નીચે ઉતરતું જાય છે આપણે તો અહીંયા ઉત્તર ગુજરાતમાં ખેડૂતો હશે લાખો રૂપિયાનું દેવું કરીને ટ્યુબવેલ બનાવ્યો હોય માળ 6-8 મહિના અંદરથી પાણી નીકળ્યું હોય અને પછી એમાંથી રેતાળો નીકળવા માંડે એને 2 કોલમ 5 કોલમ દર વર્ષે નીચે ઉતારવા પડે 1200 ફૂટ નીચે જાય અને છતાંય પૂરતું પાણી ન મળે એ દિવસો ગુજરાતે જોયા છે પણ આપણે પાણી બચાવવાનું અભિયાન કર્યું સમગ્ર દેશમાં પાણી નીચે જાય છે એકમાત્ર ગુજરાત એવું છે કે જેમાં પાણીના વોટર ટેબલ ઉપર આવે હમણાં ભારત સરકારને અહેવાલ બહાર પડ્યો છે ગુજરાતમાં 3 મીટર થી લઈને 13 મીટર સુધી આ પાણીના સ્તર ઉપર આવ્યા છે ભાઈઓ બહેનો આવનારી પેઢી બચાવી એ આપણી જવાબદારી છે આપણને આજે થોડું પણ પાણી એટલા માટે મળે છે કારણ કે આપણા પૂર્વજો આપણા માટે મુકતા ગયા છે એમણે પણ જો બધું બરબાદ કર્યું હોત તો આપણે પાણીના ટીપા માટે બલખા મારતા આપણા બાપ દાદાઓ આપણા વડાઓ આપણા વડીલો 100 વર્ષ પહેલા 200 વર્ષ પહેલા 500 વર્ષ પહેલા એવું કરકસર વાળું જીવન જીવીને ગયા કે આપણા માટે પાણી બચ્યું છે આપણી પણ જવાબદારી છે કે આપણે આપણા સંતાનો માટે પાણી મૂકતા જઈએ આ બધું આપણને પી જવાનો ખાઈ જવાનો અધિકાર નથી અને એ જો કરવું હશે તો આધુનિક વિજ્ઞાનનો ઉપયોગ કરવો પડશે અને તેથી આપણે મંત્ર લીધો પર ડ્રોપ મોર ક્રોપ એક એક ટીપા પાણીથી ઉત્પાદન કેમ વધે અને સમગ્ર ગુજરાતમાં માઇક્રો ઇરિગેશનનું અભિયાન ચલાવ્યું જળ સંચયનું ચલાવ્યું બીજા તબક્કામાં જળ સિંચનનું ચલાવ્યું પાણી બચાવવાનું અભિયાન ચલાવ્યું ભાઈઓ બહેનો કઠોર મન કરીને ગુજરાતની પેઢીઓ બરબાદ ન થાય જ્યાં પાણી 1200 1200 1500 1500 નીચે જતી રહ્યા હતા જ્યાં ફ્લોરાઇડ હતું સુપ્રીમ કોર્ટે કડકાઈ કરી ભારત સરકારે હુકમો કર્યા ગુજરાતમાં 40 કરતા વધારે તાલુકા ડાર્ક ઝોનમાં આવી ગયા તેનો ખેડૂત ખેતી કેમ કરી બુજાવાયો ભાઈઓ બહેનો આપણે 10 વર્ષ સુધી મહેનત કરી લાંબા ગાળાની યોજના કરી આ ખેડૂતોને આ મુસીબતમાંથી બહાર લાવવા માટે પાણીના સંચયનું કામ પાડ્યું અને આજે મારે ગર્વ સાથે કહેવું છે કે જે મુસીબતો આ 40 તાલુકાનો ખેડૂત ડાર્ક ઝોનના કારણે અંધકાર જોઈ રહ્યો હતો આ વિધાનસભામાં આપણે હિંમત કરી શક્યા ડાર્ક ઝોનમાંથી અમને બહાર કાઢવા અને ગુજરાતના ડાર્ક ઝોનવાળા તાલુકાઓમાંથી એમને મુક્તિ આપી કારણ એટલા જ માટે કે આપણે પાણી બચાવ્યું પાણી જમીનમાં ઉતાર્યું જમીનના તળ ઉપર આવ્યા અને એના કારણે આ હિંમત કરી શક્યા છે
આપણે નથી ઈચ્છતા કે હવે ગુજરાતનો કોઈ તાલુકો ડાર્ક ઝોનના કાળા દિવસો જોવા માટે મજબૂર બને. આપણે નથી ઈચ્છતા કે એવો કોઈ તાલુકો પેદા થાય કે જેના બાળકો ક્લોરાઇડ વાળું પાણી પી પીને હાડકાના રોગમાં ફસાય અને ભર જવાનીમાં એને ગળપણ ઘેર આવીને ઉભું રહી જાય એવી સ્થિતિ આપણે ગુજરાતમાં નથી. અને તેથી ગુજરાતે પાણી જેમ સંચય કરવાનું કામ કર્યું એમ પાણીના સિંચન તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું. મિત્રો, 2001 પહેલા 1960 થી ગુજરાતની યાત્રા ચાલુ થઈ ટપક સિંચાઈ કે માઇક્રો ઇરિગેશન આખા ગુજરાતમાં માત્ર 10,000 હેક્ટરમાં હતું. માત્ર 10,000 હેક્ટર આપણને ફ્લડ ઇરિગેશનની ટેવ હતી અને ખેડૂતનો પણ સ્વભાવ હતો કે જાણે આમ આખું ખેતર પાણીથી તરબતર ન હોય, પાણી આમ હિલોવા ન લેતું હોય ત્યાં સુધી ખેડૂતને એમ જ લાગે પાક નહીં પાકે. એના મનમાં માનસિકતા બની રહી હતી. અરે, ગુજરાતનો ખેડૂત માનવા તૈયાર નહોતો કે ટપક સિંચાઈથી તો કઈ શેરડી પાકતી હશે. અરે, શેરડીને તો પાણીના ધોધ જોઈતા હોય. આવી બધી માન્યતાઓ ઘર કરી ગઈ. એમાં બદલવાનો હતો. આપણે કૃષિ મહોત્સવ કર્યા, ગામો ગામ ખેડૂતો જોડે વાત કરી, હું પણ મથામણ કરતો રહ્યો અને ધીરે ધીરે ખેડૂત આપણી વાત માનવા લાગ્યો. ભાઈઓ બહેનો, જે ગુજરાતમાં માંડ 10,000 હેક્ટરમાં ડ્રીપ ઇરિગેશન, સ્પ્રિંકલર, માઇક્રો ઇરિગેશન હતું, આજે આ ટૂંકા ગાળામાં 7,00,000 હેક્ટરમાં આપણે આ કામ પૂરું કર્યું. 7,00,000 હેક્ટરમાં અને આ વર્ષે બજેટમાં 400 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે અને લગભગ 2,25,00,000 હેક્ટરમાં પહોંચવા માટેની નેમ છે. એ દિવસ દૂર નહીં હોય જ્યારે ગુજરાતમાં એક જમાનામાં 10,000 હેક્ટર હતા, આવનારા દિવસોમાં 10,00,000 હેક્ટર ભૂમિ એવી હશે જ્યાં આગળ ટપક સિંચાઈ હશે, માઇક્રો ઇરિગેશન હશે, સ્પ્રિંકલર હશે અને પાણીનો બચાવ થશે. મિત્રો, પાણી બચે જેવું નહીં, મજૂરી પણ બચે છે, પાક પણ પાકે છે. હમણાં તમે જોયું બનાસકાંઠાના ખેડૂત આવ્યા હતા, હેક્ટરે 87 ટન બટાકા પકવવાનો વર્લ્ડ રેકોર્ડ આ ગુજરાતની ધરતી પર થયો. નહીં તો ગુજરાતમાં હેક્ટરે 10 ટન બટાકા પાકે તો બોલે એમ કે વાહ, આ વર્ષ બહુ સારું ગયું. આપણે ટેકનોલોજી બદલી હેક્ટરે 87 ટન બટાકા પકવીને દુનિયામાં રેકોર્ડ કરવાનું કામ ગુજરાતના સામાન્ય ખેડૂતે કરી બતાવ્યું છે, આનો ઉપયોગ કરીને કર્યું છે. અને આવનારા દિવસોમાં પાણી બચાવો એ આપણું અભિયાન છે. પર ડ્રોપ મર મોર ડ્રોપ એ આપણું અભિયાન છે અને એના દ્વારા આ ગુજરાતના ખેડૂતોની આવતીકાલને સમૃદ્ધ કરવી છે. અને હું ખેડૂતોને કહેતો હોઉં છું, માની લો કે આપણા કુટુંબમાં કોઈ બાળક બહુ માંદું પડી ગયું, એનું શરીર સાવ માયકાનું હોય, એનું શરીર વળતું ના હોય, વજન ના વધતું હોય, એ રમત રમી ના શકતું હોય, દોડી ના શકતું હોય, ઘોડિયામાંથી બહાર ન નીકળી શકતું હોય, રડે તો બીજા રૂમમાં અવાજ ના પહોંચતો હોય, આવું સાવ મણદાર બાળક હોય અને તમને એમ થાય કે હવે આ બાળકનું કંઈ કરવું પડશે, તો તમે ડોલ ભરીને દૂધની અંદર બદામ, કેસર, પિસ્તા, અરે દૂધનું આખું તપેલું ઉકાળીને તૈયાર કરો અને પછી એ બાળકને રોજ આ સરસ મજાના બદામ પિસ્તાવાળા દૂધથી નવડાવો, દૂધમાં એને તરબતર રાખો, તો એ બાળક તાજુબાજુ થાય? એને દૂધે નવડાવો તો તાજુબાજુ થાય? ન થાય. પણ એની મા ચમકી ચમકી દૂધ પીવડાવે, દિવસમાં 10 વાર, 15 વાર, 20 વાર ડોલ
भरी दूध की जरूरत ना पड़े, एक टवली भरीने दूध होय, चमची चमची पीवड़ावे, बाळक वळवा माडे ना वळवा माडे, जेवू बाळकनू छे ने एवू ज पाकनू छे। बाळक ने तमे आम दूध बढ़ाओ एटले पाक सारो थायो नथी, चमची चमची पाक ने पाणी पाओ तो पाक अजो माजो थई जाय। भाई एक काम आ ड्रीप इरिगेशन करे, एक काम ड्रीप इरिगेशन करे छे। अने पहला तमे एक तो फ्लड वोटर थी पाणी आम दूध बहावो, एना कारणे शुं थाय, पाक तो पाके पण जोड़े जोड़े बीजू पण घणुं बधुं उगवा माडे, घास चारो एटलो बधो उगवा माडे, बिनजरूरी घास चारो। एटले तमारे निंदामण करवुं पड़े। अने घरमां बहेनोने खेतरमां चार चार कलाक आम नाम कमरो वांकी करीने उभा रहीने निंदामण करवामांथी ऊंचा न आवे। निंदामण न करो तो पाकने जे खोराक मळवो जोईए न मळे, એટલે નિંદામણ કરવું પડે। ઘરની બહેનોને છોકરા ભણાવવા માટે ટાઈમ ના હોય, છોકરું માંદું સાચવું હોય તો ટાઈમ ના હોય, ઢોર ઢાંગર સાચવવું હોય તો ટાઈમ ના હોય, એનો અડધો દાડો નિંદામણમાં જતો હોય। ટપક સિંચાઈ કરો તો નિંદામણનું કોઈ કામ જ ના હોય, કારણ પાકને જ પાણી જતું હોય, આજુબાજુ પાણી ના હોય, જમીનમાં બીજું કાંઈ ઉગીને બગાડ ન થતો હોય, આપણી ઘરની માતાઓ બહેનોનો ટાઈમ બચી જાય। એ સમય બાળકોના સંસ્કાર શિક્ષણ માટે માતાઓ વાપરી શકે, ઢોરના લાલન પાલન માટે વાપરી શકે, કેટલા બધા ફાયદા થતા। અને તેથી આ રાજ્ય ટપક સિંચાઈ પર અભિયાન ચલાવ્યું છે। સ્પ્રિંકલર હોય, ટપક સિંચાઈ હોય, કોઈ પણ માઇક્રો ઇરિગેશનની ટેકનોલોજી હોય, એને સરકાર પ્રોત્સાહન આપે। એક લાખ રૂપિયાનો ખર્ચો હોય, એક લાખ રૂપિયાનો, ખેડૂતે ખિસ્સામાંથી માત્ર 5,000 રૂપિયા કાઢવાના હોય, માત્ર 5,000। 95,000 રૂપિયાની જોગવાઈ સરકાર અને બેંકો દ્વારા થઈ જાય છે અને ખેડૂત માલા માલ થઈ જાય, એ કામ ઉપાડ્યું છે। આજે મારે ગુજરાતમાં ખેડૂતોને ટપક સિંચાઈ સમજાવવાની જરૂર પડે, એ સમજી રહ્યો છે। હવે આપણે એક દરમાં આગળ વધવા માંગીએ છીએ, નેટ હાઉસ તરફ લઈ જવા માંગીએ છે, ટેન્ટ હાઉસ તરફ લઈ જવા માંગીએ છે। હમણાં મને કડીનો એક ખેડૂત મળ્યો હતો, એની પાસે માત્ર 10 ગુંઠા જમીન, એક વીઘો પણ નહીં, માત્ર 10 ગુંઠા જમીન। એ જવાનિયાએ નોકરી છોડીને ખેતી ચાલુ કરી અને ટેન્ટ હાઉસની રચના કરી। મિત્રો, આજે માત્ર 10 ગુંઠા જમીનમાં 16 લાખ રૂપિયા જેટલી આવક લેતો થઈ ગયો, 16 લાખ। ગમે તેવી કંપનીમાં નોકરી ગયો હોત, આવું પેકેજ ક્યાંય મળી ના હોત, અને સુખેથી ખેતી કરે છે। ભાઈઓ બહેનો, આ નેટ હાઉસ ને ટેન્ટ હાઉસ ને આ સરકાર પ્રમોટ કરવાની છે, ખેડૂતોને મદદરૂપ થવા માટે, પણ એમાં મારે નાના ગરીબ ખેડૂતોને મદદ કરવી છે, જેની વીઘુ જમીન હોય, 2 વીઘુ જમીન હોય, બિચારો મકાઈ જુવાર બાજરો પકવીને માણ 15,000 રૂપિયા 20,000 રૂપિયા કમાતો હોય, એમાંથી એને 12 લાવીને 2 લાખ 5 લાખ રૂપિયા કેમ કમાતો થાય, એના ઘરમાં સુખ શાંતિ કેમ આવે, એની પર ધ્યાન કેન્દ્રિત કરવું છે। સીમાંત ખેડૂતો, નાના ખેડૂતો, એના માટે હું યોજના લઈને આવવાનો છું। વાડી પ્રોજેક્ટ આપણો સફળ થયો છે, ઉમરગામથી અંબાજી સુધી આદિવાસી ભાઈઓ માટે વાડી પ્રોજેક્ટ કર્યો, એનું પરિણામ એ આવ્યું કે આજે વલસાડનો, નવસારીનો, કપડાવાળાનો, ડાંગનો ખેડૂત કાજુની ખેતી કરતો થઈ ગયો, અને ગોવાના કાજુની તુલનામાં ગુજરાતના કાજુ આજે બજારમાં આવવા માંડે, આદિવાસી પકડે છે। આ બદલાવ આવ્યો છે, એના મૂળમાં આધુનિક વિજ્ઞાનની સ્વીકૃતિ, પાણી બચાવવાનું અભિયાન, પાણી બચાવવા માટે જે કઈ સંશોધનો થયા છે એનો ઉપયોગ। નેતાભીમ એક કંપની ગુજરાતમાં મૂડીરોકાણ કર્યું છે, ભરપૂર કમાઈ રહ્યા છે, ફૂલી ફાલી રહ્યા છે, અને મારા ગુજરાતનો ખેડૂત પણ ફૂલે ફાલે, મને મારો ગુજરાતનો ખેડૂત ફૂલે ફાલે એના માટે મારી જવાબદારી છે, એની મારી ચિંતા છે, એ જ મથામણ હાજરી છે। અને અહીંયા જે ખેડૂત ભાઈઓ આવ્યા છે,
કે આ વાતને ઘરે ઘર પહોંચાડે, ગામો ગામ પહોંચાડે અને આપણા દ્વારા અને ખેડૂત એવું હોય છે ગમે તેવો સાહેબ જે કે શબ્દે નહીં, ગમે તેવી ફિલ્મ બતાવો ના સમજે, ગમે તેટલો ભણેલો હોય ના સમજે, પણ કૂકનું ખેતર જોઈ આવે ને તો તરત સમજી જાય, બીજાનું ખેતર જોઈ પણ તરત સમજી જાય. આપણે આના માટે પણ અભિયાન ચલાવીએ છીએ, જ્યાં સફળ પ્રયોગે જાય ત્યાં ખેડૂતોને લઈ જાઓ, બતાવો, અને જેવું એના ગળે ઉતરે એ વાતને સ્વીકારે છે. સાહેબ વિચાર કરો, 8-9 વર્ષથી અભિયાનને ચલાવ્યું છે અને 10,000માંથી 10,00,000 હેક્ટર પહોંચવા થયા, એ મારો ખેડૂતનો સહયોગ ના હોત તો ના થયું હોત, એ શક્ય બન્યું છે. 400 કરોડ રૂપિયાની માત્ર રકમ આ વર્ષે માત્ર માઇક્રો ઇરિગેશન માટે વાપરવી છે. ગુજરાતનું ખેડૂત, ગુજરાતનું ગામડું, ગુજરાતનું ખેતર આને લીલી છમ બનાવવું છે, એના માટેના કામમાં આપ સહયોગ આપો. નેતા ભીમ મિત્રોને અનેક શુભકામનાઓ આપું છું કે તેઓ ગુજરાતના ખેડૂતોની અપેક્ષા પ્રમાણે નવા નવા સંશોધનો કરે, નવી વૈજ્ઞાનિક તરકીબો લાવે, ઓર વધુ સસ્તી આ ટેકનોલોજી કેવી રીતે થાય, ઘાત વગી ટેકનોલોજી કેવી રીતે થાય એના માટે સંશોધન કરે એવી શુભકામનાઓ. ધન્યવાદ.